गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 9 प्रकरण 8 गति एना स्वाध्याय प्रश्नों बाकी है ये हमें आग नेक्स्ट करूँ। काल आप स्वाध्याय दाखला उदाहरणों भाई गए बराबर, हमें जो आगे दाखला है जो लीजिए। क्वेश्चन 5, અહીં શું કીધું છે કે 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારે છે। ભાઈ અહીંયા કાર ચાલુ છે, ગતિમાન છે, શું કરે છે ચાલુ કારમાં એટલે ગતિમાન, જ્યારે કારનો છે બ્રેક મારે છે અને એની ઝડપ કેટલી આપેલી છે 42 કિલોમીટર પ્રતિ કલાક, તો કાર ઇક્વલન્ટ થઈ જશે બાબા, ઝડપ કેટલી છે 52 કિલોમીટર પ્રતિ કલાક। હવે શું કીધું છે કે જ્યારે એની બ્રેક મારે છે તો ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે। બ્રેક મારે છે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, ઘટાડો થાય, કાર 5 સેકન્ડમાં અટકી જાય છે, 5 સેકન્ડમાં અટકે છે। બ્રેક મારે છે એટલે ઓબ્વિયસલી કાર અટકી જશે। હવે શું કીધું છે કે બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતા તે 10 સેકન્ડમાં અટકે છે। ઓકે, આ બીજી કાર માટે કાર 2 તેની ઝડપ કેટલી આપેલી છે 3 કિલોમીટર પ્રતિ કલાક અને સમય કેટલો આપ્યો છે 10 સેકન્ડમાં, એ બ્રેક મારે છે તો 10 સેકન્ડમાં એ કાર અટકી જાય છે। તો એક જ આલેખ પર તમારે શું કરવાનું છે, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આ બંને કાર માટે દોરવાનો છે અને બ્રેક લગાડ્યા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે એટલે કે આપણે અંતર પણ આપણે શોધવાનું છે। એટલે જ્યારે આપણે કારને બ્રેક મારીએ છીએ ત્યારે કેટલા સમય પછી એ કયા સ્થાને અટકે છે એ અંતર આપણે શોધવાનું છે। તો એ પહેલાં શું કીધું છે, ઝડપ અને સમયનો આલેખ દોરી દેવાનો છે। તો ઝડપ અને સમયના આલેખ જ્યારે દોરીએ તો ઝડપ ક્યાં આવશે, વાય એક્સ ઉપર આવશે અને સમય એક્સ અક્ષ ઉપર, ઉદ્ગમ બિંદુ ઓ। સમય અહીં આપણે સેકન્ડમાં દર્શાવ્યું છે, શું કરીશું 1 2 3 10 સુધી બદલી દઈશું, સપ્રમાણ માપ લેવાનું દબાણ, મેં અહીંયા 1 2 3 થી 1 થી લઈને 10 સુધી બતાવ્યું છે। હવે અહીંયા સેકન્ડમાં છે તો આપણે ઝડપ કેટલા માપી છે 42 કિલોમીટર પ્રતિ કલાક, તો આપણે એકમ અલગ છે, શું કરવું પડશે આપણે એને સેકન્ડમાં મીટર પ્રતિ, ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે બરાબર ને, ત્યારે જ આને આલેખ ઉપર દોરી શકાશે। તો આપણે એવું કરીએ કે કાર 1 માટે જે ઝડપ છે 42 કિલોમીટર પ્રતિ કલાક, તો શું કરવું પડશે કિલોમીટરને મીટર ફેરવવા માટે 1000 વડે ગુણવું પડશે અને કલાકમાં 3600 સેકન્ડ હોય તો ભાગ્યા 3600 કરવા પડશે, તો 42 × 1000 ભાગ્યા 3600, તો જવાબ તમારો શું આવશે અહીંયા 14.44 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે। ઓકે, એવી રીતે કાર 2 માટે આપણે કરી દઈએ। અહીંયા પણ આપણે 3 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે એને આપણે સેકન્ડમાં ફેરવીશું, તો શું કરવું પડે 1000 વડે ગુણવું પડશે અને 36 વડે ભાગવું પડશે, તો શું 3600 વડે ભાગવું પડશે, તો જવાબ શું આવશે તમારો 9.44 મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, હવે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધું છે બરાબર, અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધું અને અહીંયા પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દીધું। હવે તમે એનો આલેખ દોરી શકો છો, ઝડપમાં હવે મીટર પ્રતિ સેકન્ડ બતાવવાનું, તો આપણે મેક્સિમમ એ કીધું છે 14.44 છે, 9.44 બતાવ્યું છે, તો સપ્રમાણ માપ એટલે કે 15 સુધી આપણે માપ લેવું પડે જેથી કરીને આપણો આ પોઈન્ટ આલેખ ઉપર દર્શાવી શકાય બરાબર। તો મેં અહીંયા આલેખ ઉપર વાય એક્સ ઉપર આપણે શું કરવાનું 2 4 6 8 10 12 14, તમે એ પણ લઈ શકો છો, તમારા આલેખમાં તમે 1 થી લઈને 15 સુધી પણ બતાવી શકાય છે। ઓકે, મેં અહીંયા
બે ચાનું માપ લીધું છે ઓકે હવે શું કરવાનું છે આપણે આલેખ દોરીએ તો 5 સેકન્ડમાં શું કરે છે પહેલી કાર અટકી જાય છે બરાબર ને 5 સેકન્ડમાં અટકે છે 5 સેકન્ડમાં અટકે છે જ્યારે બીજી કાર 10 સેકન્ડમાં અટકે છે ઓકે તો કાર 1 માટે આપણે 14.44 મીટર પ્રતિ સેકન્ડ છે તો 14 અને 16 વચ્ચે અહીંયા આપણે 14.44 લઈ લઈએ 5 સેકન્ડમાં અટકે છે બરાબર ને T1 કાર 1 માટે તો આપણે એવું કરીએ અહીંયા x અક્ષ ઉપર અને અહીંયા y અક્ષ ઉપર તો અટકે છે તો આ બંનેને આપણે જોઈન કરી દેવા છે ઓકે 5 સેકન્ડમાં કેટલું કાપે છે 14.44 મીટર પ્રતિ સેકન્ડ છે એની ઝડપ અને 5 સેકન્ડમાં અટકી જાય છે એટલા માટે અહીંયા શું થશે આ x અક્ષ ઉપર અહીંયા આપણે બંને પોઈન્ટ દર્શાવી દઈશું x અક્ષ અને y અક્ષ ને જોડતા અને 10 સેકન્ડ માટે છે શું કરવું પડે આ 10 સેકન્ડ થઈ ગઈ આપણી બરાબર અને અહીંયાથી આપણે 9.44 તો
36.1 લિટર જાળ આવશે. તો કાર વોલિંગ કેટલું અંતર કાપશે? બ્રેક માર્યા પછી 36.1 લિટર જેટલું અંતર કાપે છે. તો એવી રીતે તમે કાર બે માટે શોધી શકાય છે. કાર ટુ માટે S બરાબર અંતર, અહીંયા શું થશે, કાટકોણ ત્રિકોણ. હવે કાર ટુ માટે શું છે ભાઈ, COD અહીંયા 9.44 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે એની, બરાબર. તો કેટલી મિનિટે અટકે છે? 10 સેકન્ડમાં. તો COD નું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ COD નું ક્ષેત્રફળ બરાબર 1.5. CO કેટલું છે એની ઝડપ કેટલી છે? CO 9.44, આ પોઈન્ટ છે 9.44 છે ને, 9.44 ગુણ્યા કેટલી સેકન્ડે અટકે છે તે 10 સેકન્ડે અટકે છે, બરાબર. તો અહીંયા સમય આપી દેવાય. તો જવાબ તમારો કેટલો આવશે ભાઈ? પછી એના પરથી અંતર પણ શોધી શકાય છે. ઓકે, તો અહીંયા આપણે તમે બીજા સૂત્રની મદદ પણ, હવે આ એક તો રીત છે પણ બીજી રીત પણ કઈ છે ભાઈ, અહીંયા કાર શું કરે છે, બ્રેક મારે છે. તો એનો પ્રારંભિક વેગ ની મદદથી આપણે શું કરી શકીએ છીએ, સૂત્રની મદદથી, સૂત્રની મદદથી અંતર પણ શોધી શકાય છે. તો અહીં S બરાબર UT પ્લસ 1.5 એટીસ્કેની મદદથી પણ તમે શોધી શકો છો, બરાબર. પણ અહીંયા આપણે આલેખ આપેલો છે તો ત્રિકોણનું ક્ષેત્રફળની મદદથી પણ આપણે અંતર ઇઝી રહેશે મેથડ, એટલે આ મેથડ આપણે યુઝ કરી શકાય. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારે આલેખ દર્શાવ્યો છે ક્વેશ્ચન નંબર 5માં, એમાં પણ આલેખ છે અને આલેખની મદદથી તમારે જે નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો હું આલેખ બોર્ડ પર દોરી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે ABC જે વાહનો છે એનું અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. હવે પ્રથમ પ્રશ્ન શું પૂછ્યું છે કે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે, એટલે ત્રણેય વાહનોમાંથી કોણ ઝડપથી વધારે ગતિ કરે છે. તો અહીં તમે આલેખમાં જુઓ, ત્રણેય વાહનો જે આલેખનું ઢાળ બનાવે છે, બરાબર, સુરેખા છે. તો આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 10 થીટા થાય, માટે જે સૌથી વધારે ખૂણો બનાવે છે એનો ઢાળ સૌથી વધુ હશે, એની ઝડપ પણ વધુ હશે. તો અહીં ખૂણો સૌથી વધારે મોટો કોણ બનાવે છે, વાહન B, ત્યારબાદ વાહન C અને ત્યારબાદ વાહન A. તો અહીં વાહનની ઝડપ સૌથી વધારે કોની હશે, વાહન Bની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે શું ત્રણેય કોઈ સમયે રોડ પરના એક જ બિંદુએ હશે? તો ત્રણેય જો એક બિંદુએ હોય તો એના માટે અંતર અને સમયના તેમના મૂલ્યો એક સમાન હોય, પરંતુ એવું કંઈ થતું નથી. કોઈ ત્રણેય રેખાઓ એક બિંદુએ છેદે એવું દેખાતું નથી, એટલે કે તેમના મૂલ્યો એક સરખા નથી. આથી આપણે કહી શકાય કે ત્રણેય એક બીજાને છેદતા નથી, એટલા માટે મળશે પણ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે B A પાસેથી પસાર થાય ત્યારે C કેટલે દૂર હશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે B A પાસેથી પસાર થાય, એનું છેદન બિંદુ કયું છે, D છે. તો ત્યારે E ક્યાં હશે? તો તમે જુઓ, Dની નીચે E આપેલું છે એને અનુલક્ષીને. ઓકે, તો Eનું જે અંતર ક્યાં છે, E બિંદુએ પહોંચે છે વાહન C, તો એનો જે Y અક્ષને અંતરે ક્યાં મળે છે, 7 કિલોમીટર મળે છે. જુઓ, 6 અને 8ની વચ્ચે એક રેખા, તૂટક રેખા દેખી શકો છો ને, ઈને અનુલક્ષીને.
तो 7 किलोमीटरे वाहन सी हसे। ओके, नेक्स्ट क्वेश्चन, जयरे बी सी पास थी पसार थाय ते समय दरमियान तेणे केटलू अंतर काप्यू हसे। हवे शुं पूछ्युं छे, जयरे बी सी पास थी पसार थाय छे तो तेणे एटले के वाहन बी ए वक्त केटलू अंतर काप्यू हसे। हवे वाहन बी अने सी क्या बिंदुए छेदे छे, जो लो वाहन बी अने सी एफ बिंदुए छेदे छे, देखी शकाय छे ने। तो ए वक्त वाहन बीए केटलू अंतर काप्यू हसे तो एक्स वाय अक्ष ने जे अनुलक्षी ने अंतर जोई लो, 4 અને 6 ની વચ્ચે જે તૂટક રેખા આપી છે ને એફ બિંદુને આપણે સમાંતર રેખાએ કહ્યું છે તો 4.5 કિલોમીટર અંતર કાપ્યું હશે, દેખી શકાય છે કેટલું અંતર કાપ્યું હશે, 4.5 કિલોમીટર અંતર। તો આવી રીતે આલેખ પરથી આપણે કોઈ વાહનની કેટલી ઝડપ છે એ પણ જાણી શકાય છે, બરાબર, અને છેદે છે કે નહીં તે પણ જાણી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખની મદદથી આ એના પ્રશ્નના જવાબ આપણે મેળવી ચૂક્યા છીએ। દાખલા નંબર 7, ક્વેશ્ચન નંબર 7 એ હવે આપણે જોઈ લઈએ। ક્વેશ્ચન નંબર 7 માં શું કીધું છે કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે। 20 મીટરની ઊંચાઈ આપી છે એટલે કે એનું અંતર કેટલું, ઓકે, હવે શું કીધું છે કે જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત પ્રવેગથી વધતો હોય તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે। ભાઈ આપણે જ્યારે કોઈ વસ્તુને ઉપરથી છોડી દઈએ છીએ તો અહીંયા 20 મીટર ઊંચાઈ આપી છે, એનું અંતર થઈ ગયું। હવે શું કીધું છે, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધે છે, પ્રવેગ આપેલો છે એ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી વધે છે તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે, તો આપણે v શોધવાનું છે, બરાબર। હવે પ્રારંભિક વેગ શું થશે, શૂન્ય થશે, પ્રારંભિક વેગ શૂન્ય થશે કારણ કે આપણે એને ઊંચાઈ પરથી છોડીએ છીએ તો u બરાબર 0 થાય, તો આપણે શું શોધવાનું છે, v શોધવાનું છે, ઓકે। એટલે કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે તો સમય પણ આપણે શોધવાનો છે, કેટલા સમય બાદ એ જમીન સાથે અથડાશે, વસ્તુને આપણે છોડી દઈએ તો એનો પ્રારંભિક વેગ તો શૂન્ય હશે, સ્થિર અવસ્થા હશે, પછી એનું આપણે અંતર પણ આપ્યું છે, પ્રવેગ પણ આપી દીધો છે, શું કીધું છે, કેટલા વેગથી તે જમીન સાથે અથડાશે એ શોધવાનું છે અને સમય પણ આપણે શોધવાનું છે। તો એ સૂત્ર કયું વાપરીશું આપણે, 2kx b² - u² બરાબર, 2 × પ્રવેગ કેટલો આપ્યો છે, 10, બરાબર, અંતર એટલે ઊંચાઈ થશે 20 મીટર, b² શોધવાનું છે, યુ તો શૂન્ય છે માટે અહીંયા શું થશે, 20 × 40 = 400, b² બરાબર। હવે વર્ગ અહીંયા જતો રહેશે તો વર્ગમૂળ 400 નું વર્ગમૂળ શું થશે, માટે બી બરાબર 20 થાય, 20 મીટર પ્રતિ સેકન્ડ, તો આપણને વેગ મળ્યો આટલા વેગથી તે જમીન સાથે અથડાશે, 400 નું વર્ગમૂળ થઈ ગયું 20 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા એકમ મૂકી દેવાનો વેગનો, ઓકે। હવે વી તો મળી ગયો, હવે શું કીધું છે કે કેટલા વેગથી એટલે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ જમીન પર પડશે, પણ એ સમય કેટલો લાગશે એમાં, એટલે કે તમે જ્યારે એ વસ્તુને છોડી દેવ છો અને આટલા વેગથી નીચે પડે છે તો સમય કેટલો લાગશે એ શોધવાનું છે, તો આપણે સૂત્ર કયું વાપરીશું, બોલો, હવે આપણે અહીંયા સમીકરણ આપણે બે આપણે જોઈ ગયેલા, આગળના ગતિના સમીકરણ 2ax b² - u² પણ છે, પછી v + u + at² વાળું પણ સમીકરણ છે, અને s ut + 1½ at² વાળું સમીકરણ છે। આપણે અહીંયા v + u + at, તો આ સૂત્રની મદદથી આપણે સમય શોધી શકાય ને, આટલે સમય અહીંયા આપેલો છે તો v ની કિંમત આપણને મળી ચૂકી છે 20, યુ તો શૂન્ય છે, પ્રવેગ કેટલો છે 10, tan t થશે માટે 20 = 10 t, તો શું થશે, માટે t = 20/10, તો t કેટલો આવ્યો, તમારો જવાબ 2 સેકન્ડ, એટલે કે 2 સેકન્ડ જેટલો સમયગાળો લાગશે
जे वस्तु जे नीचे छे आटला वेग थी पहोंचशे बराबर। तो समय केटलो आपे छे 2 सेकंड जेटलो एनो समय लागशे जमीन साथे अथડાતા। ओके હવે દાખલા નંબર 8 છે એ પણ આલેખનું જ છે બરાબર। એ આલેખનું આપણે ઓલરેડી બે આલેખ જોઈ ગયા છે, તો દાખલા નંબર 8 તમારે હોમવર્કમાં કરવાનો છે। હવે ક્વેશ્ચન નંબર 9 છે કે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો। હવે શું કીધું છે કે કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ અચળ હોય પણ વેગ શૂન્ય હોય, એવી વસ્તુ કે જેનો પ્રવેગ અચળ હોય પણ વેગ શૂન્ય હોય। હવે જ્યારે કોઈ વસ્તુને આપણે ઊંચાઈથી છોડી દઈએ છીએ तो एनो वेग तो शून्य हसे, प्रारंभिक वेग क्यों हसे, शून्य हसे, परंतु एनो प्रवेग क्यों हुआ छे 9.8 मीटर प्रति सेकंड स्क्वेर। एनो प्रवेग कितना आवशे 9.8 मीटर प्रति सेकंड स्क्वेर। तो ज्यां सुधी वस्तु नीचे पड़शे त्यां सुधी एनो प्रवेग कितना आवशे 9.8 मीटर प्रति सेकंड स्क्वेर। प्रवेग एनो अचल रहे छे, बदलातो नथी, एटले मुक्त पतन करता पदार्थ नुं माप शुं आवशे, मुक्त ज्यारे कोई पदार्थ पतन करे ऊंचाई छोड़ी दी त्यारे प्रवेग 9.8 मीटर प्रति सेकंड स्क्वेर ज रहे, अचल ज रहे, परंतु एनो वेग प्रारंभिक वेग केवो होय छे शून्य होय छे। बीजुं शुं कीधुं छे कि कोई वस्तु कि जे निश्चित दिशा में गति करती होय तथा तेनो प्रवेग लंब दिशा में होय। हवे एवी कोई वस्तु कि जे निश्चित दिशा में गति करती होय छे अने एनो प्रवेग लंब दिशा में होय ए आपणे जोवानुं छे। कोई वस्तु अहींया निश्चित दिशा में गति करे, उदाहरण तरीके कोई वस्तु वर्तुलाकार मार्ग पर, कोई वस्तु वर्तुलाकार परिपथ पर गति करे, नियमित गति करे, तो अहीं शुं थशे मैं तमने समझावेलुं कि ज्यारे पत्थरवाळुं उदाहरण समझावेलुं कि पत्थर ने आपणे राउंडनुं फेरवीए छीए तो पत्थर ज्यारे छोड़ी लईए तो एटले के वर्तुळना स्पर्शकनी दिशामां आगळ वधे छे। एनो वेग कई दिशामां होय, स्पर्शक जे बिंदुए छे जे बिंदुए वर्तुळने स्पर्शे छे तो स्पर्शकनी दिशामां वेग होय छे। ज्यारे प्रवेग क्या होय छे, प्रवेग केन्द्रगामी बळ, केन्द्रगामी बळ क्या होय आ बाजु लागे तो आ परस्पर लंब थे, प्रवेग आ दिशामां लागे छे, वेग आ दिशामां छे, परस्पर लंब थे क्या बने, एटले के वर्तुळाकार पथ उपर ज्यारे कोई वस्तु गति करती होय ज्यारे आपणे धारो के पत्थरने छोड़ी दईए छीए જે બિંદુએથી આપણે છોડીએ છીએ તે સ્પર્શકની દિશામાં આગળ વધે છે, તો વેગ આ બાજુ હોય પરંતુ પ્રવેગ ક્યાં હોય, કેન્દ્રગામી, પ્રવેગ આપણે ગતિ કરાઈએ છીએ, પ્રવેગ આપણા હાથ વડે કરાઈએ છીએ, કેન્દ્રગામી બળ એટલે કે આપણે હાથ વડે કેન્દ્રગામી બળ આપીએ છીએ, તો પ્રવેગ આ દિશામાં, તો પરસ્પર લંબ થઈ ગયા। તો આવી રીતે નિયમિત ગતિ જ્યારે વર્તુળાકાર માર્ગ પર પથ ઉપર વસ્તુ ગતિ કરે છે તો પ્રવેગ અને વેગ પરસ્પર લંબ દિશામાં હોય છે। ઓકે, નેક્સ્ટ ઉદાહરણ છે क्वेश्चन 10। हवे यहाँ शुं कीधुं छे कि एक उपग्रह 42,250 किलोमीटर त्रिज्यानी वर्तुळाकार कक्षामां परिभ्रमण करे छे। भाई एनी त्रिज्या आपेली छे। हवे अहींया कृत्रिम उपग्रह ज्यारे पृथ्वीनी आसपास मूकता छे, आपणे पृथ्वीनी आसपास घणा बधा उपग्रह छोड़ेला छे, तो ये उपग्रह शू करे पृथ्वी आजूबाजू कक्षा में परिभ्रमण करता हो वर्तुळाकार मार्ग पर, तो अँ शू कीधुं छे कि त्रिज्या केटली छे, उदाहरण तरीके अहीं आपणी पृथ्वी छे तो एक उपग्रह अहीं छोड्यो छे आपणे बराबर, तो आ उपग्रह वर्तुळाकार मार्ग पर गति करे छे, तो जी आनी त्रिज्या आपणने आपेली छे, त्रिज्या केटली आपेली छे 42,250 किलोमीटर त्रिज्या आपेली छे। जो ते 24 कलाकमां पृथ्वीनु परिभ्रमण करतो होय तो तेनी झड़प गणवानी छे। भाई एमां समय पण आपेलो छे कि 24 कलाकमां एक परिभ्रमण पूरुं करे छे, तो तेनी आपणे झड़प शोधवानी छे। तो पहेला आपणे पद मूकी दईए, त्रिज्या r बराबर कितलुं छे 42,250 किलोमीटर। ओके, समय એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે છે 24 કલાક લાગે છે, તો t બરાબર 24 કલાક અથવા 24 આવર્સ લખી શકાય। ઓકે, તો તેની ઝડપ આપણે શોધો। હવે
અહીંયા વર્તુળાકાર માર્ગ ઉપર ઉપગ્રહ ગતિ કરે છે તો એટલે કેટલું અંતર કાપે કેટલું અંતર કાપશે ભાઈ વર્તુળનો જેટલો પરિઘ વર્તુળના પરિઘનું સૂત્ર શું છે વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે 2πr થાય બરાબર એટલે કે એક પરિભ્રમણ કરે ત્યારે કેટલું કરે 2πr જેટલું અંતર કાપે આપણે શોધવાનું શું છે ઝડપ તો ઝડપનું સૂત્ર શું છે અંતર ભાગ્યા સમય તો વર્તુળનું પરિઘ 2πr બરાબર અંતર થશે ओके तो आपने अंतर बराबर 2πr अपॉन t मुकी सकते बराबर ने अब आपने 42250 ने मीटर मीटर में फेरवू है शू करू पड़े 42250 गुणिया 1000 करवा पड़े एने आपने 1000 में फेरवू मीटर में ये 42250 गुणिया 1000 करी देशू ओके हवे 24 कलाक आप्या छे एने आपणे सेकंड में फेरवो तो 24 गुणिया 60 गुणिया 60 करत ने 1 कलाक में 3600 सेकंड होय तो आपणे 60 ने 60 लखी शकाय बराबर तो हवे आपणे सूत्र में किंमत मूकी दईए 2 गुणिया पाई की किंमत 22 भाग्या 7 22/7 आ केटलू छे त्रिज्या 42250 गुणिया 1000 भाग्या समय केटलो छे 24 गुणिया 60 गुणिया 60 એકમ ફેરવશો કે કિલોમીટર
સેન્ટીમીટર માં હોય મીટર માં ફેરવાના છે, આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. મોટે ભાગે આ પ્રકરણમાંથી એક બે દાખલા તો આવે જ છે એક્ઝામમાં. આ ઉપરાંત એકમ જે એસઆઈ એકમ છે ને, દરેક પદના દરેક મોટી કાશીના એકમ પણ પૂછાતા હોય છે. પછી આલેખમાં પણ પૂછાય કે જ્યારે કોઈ વસ્તુ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો ત્યારે એનો આલેખ કેવો આવે, આપણે આલેખ પણ સમજી ચૂક્યા છે. તો આ બધા જે આઈએમપી ક્વેશ્ચનો નીકળતા હોય છે. તો આટલા સેશન માટે આપણે ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ આપણે. બાય, થેન્ક યુ.